એક જણો હનુમાનજીને ગયો અને આમ કરીને આમ જે આમ પગે લાગતો હતો અને હજી પ્રાર્થના કરતો હતો એમાં આમ પાછળથી કોકે આમ કર્યું, ખુદ હનુમાનજી ખુદ પોતે, તમે આટલા ઝડપી એક પ્રાર્થનામાં બહુ કૃપા હો, કૃપા કૃપા. બોલો તો હનુમાનજી હા માયો બહુ પ્રસન્ન થઈ ગયા હો તમે એક પ્રાર્થનામાં મારી, તમે અંદરની વાતો સાંભળી લીધી હો. એટલે હનુમાનજી મહારાજે આમ આગળથી આમ કરીને આમ હાથ મૂકીને કીધું, હું પ્રસન્ન જ થયો અને તારી કોઈ પ્રાર્થનાથી હું આવ્યો નથી, તને એક વાત કહેવા આવ્યો છું કે રોજ તું મંદિરે દર્શન કરવા આવીને હવે આજથી તને કહી દઉં છું, કહું તું મંદિરની બહાર નીકળ ને એટલે તારા સંપલા પહેરીને જાજે, કોકને બઠાવીને ન જાતો મહેરબાની કરી, નહીંતર એક ગદા ભેગો ગોટો વાળ દઈ તને આઈને. આ શાર માનતા તો અમારે સંપલા નહીં આવે છે, અમે આ હાટું બેઠા છીએ, અમે આયે બેઠા છીએ, જે કોઈ આવે એટલે તમારું લિસ્ટમાં પેલું નામ તમારું જ મોખરે છે, સંપલા સોર ભાગવા માં નકર ગોટો વાળી દે કે પ્રસન્નનો દીકરો હું એવો નવરો છું, રામ તૈણ ફોન કરે તો હું જાઉં છું. ગાંધીનગરમાં બધા બેઠા છો, મૂળ આપણે બધા ગામડાના આયા બધા ગામડેથી અને અહીંયા તમારા મહેસાણા બાજુમાં ઘરનો લીટો કાકાને કે કોકા, બાપાને કે બપ્પા, એમ એક લીટો ઘરનો લાગે એમ. ચોટીલા બાજુ અમારે એક મહેસાણા વાળો આવ્યો ને એમ કીધું કે બેસવાનો બોકડો આપો ની, કે આને કોઈ મેલડીમાનું મંદિર હોય અહીંયા લઈ જાવી, કે અરે ભાઈ બાકડો માગે બાકડો, નો બોકડા ઓનલી બાકડા, બાર ગાવે બોલી બદલે તરોવર ને બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે લખન નો બદલે લાખા, આપણે બાર ગાવ બદલે એટલે બોલી બદલી જાય. બાપુ થોડુંક હલવા કરવું તો વાંધો નહીં ને, હવે હસવું જરૂરી કારણ કે ઘેરે આ લોકો દાંત કાઢી શકતા નથી, એટલે મારું તો ઈ આવે થોડા હલવા કરું એમ. ગામડાની અંદર જો ભાષા જે ન સમજતા હોય એને હું થોડુંક સમજાવીને વિસ્તારવાર કહીશ, બરાબર. એટલે એક જણો ગાડું લઈને જતો હતો, ભરોટાનું ભરેલું ગાડું, આ બધા ગોંડલના બેઠા છે સમજશે, ભરોટું એટલે ઓલો ઘાસના પૂળા હોય ને એને ભરોટું કહેવાય, તે સીધું ગાડું ઊંધું હોય, ઊંધું હોયલું માણા ભોળો હતો એટલે હા ગાડા ગેડી રસ્તો નાનો અમથો રસ્તો, એટલે ઈવડો એ આમ અને તડકો એ પાછું કે સૂર્યનારાયણ ધામ તોપ તપેલા, અને ભરોટું આખું ઊંધું અને ઓલો ખંભેથી આમ કરીને આમ નાખી અને ગાડામાં નાખતો હતો પૂળા, એમાં પૂજારી જોઈ ગયા અને પૂજારી જોઈ ગયા મજૂર માણા છે ને કામ કરે છે એટલે ગયા પાણીનો ગ્લાસ લઈને કે પાણી પી લ્યો ને, ઓલો કે મારા બાપા મારે, તો પૂજારી કહેતા કે ઘરનો પ્રશ્ન એ છે જવા દે, પાછા ગયા ને પાછા પૂજારી આવ્યા, ભાઈ આ થાકી ગયો, લ્યો લ્યો તમે પાણી પી લો ઠાકી જાઓ, કે મારા બાપા મારે કે ગાંડો લાગે, પાછા પછી પૂજારીનો સ્વભાવ એવો રહેવાનું નહીં, પાછા ગયા કે પાણી પી લો તમે પરસેવે રહેજો ઠાકી જાઓ, આ ગાડામાં તમે નાખો છો પૂળા તમે ઠાકી જાઓ, પાણી પી લો કે મારા બાપા મારે, પણ બોલો પૂજારી કે તારો બાપ ક્યાં જોવાનો છે, તું પાણી પી લે ને, તારા બાપા મારે મારે ક્યારનો સોઈટો સોઈ, કે તારા બાપા ક્યાં, ગયા ભરોટા નીચે, બાપને ઊંધો નાખેલો બાપુ આખો ભરોટા નીચે, બાપા હતા વીરપુર ની અંદર, અમારે એક વીજુભાઈ ગઢિયા છે અને મારા પરમ મિત્ર છે, એણે મને એક વાત કરી હતી, પારસભાઈ કે મા બાપના આશીર્વાદ હોય ને એ ફળે હો, મેં કીધું તમારા જીવનમાં કોઈ એવો દાખલો હોય તો મને જણાવો, એ કે મારા બા વાતો કરતા હતા કે વીજુ મોટો થઈને ડંકો વગાડશે, કે હું કે સરકારી સ્કૂલ નો પટાવાળો બની ગયો, રિયલ વાત કરું છું, એ કે દીમા ત્રણ વાર ડંકા વગાડો સવાર બપોર સાંજ, આ સત્ય વાત છે બાબુ, આમાં કોઈ ખોટું નહીં, મળી લેજો ભાઈ, અને અમે બધા
મિત્રો સર્કલ ગયેલા ને કે હાલો આપણે સ્કૂલમાં જાય ને પ્રિન્સિપલ સાહેબનો બધો પ્રોગ્રામ છે. પ્રિન્સિપલ સાહેબ બહુ બધા બોલ્યા વીરપુરના અંદર, અને પછી કીધું કે વિજુભાઈ તમે કંઈક બોલો ને. વિજુભાઈ કે હું તો શું બોલું, મારી ભેગો એક રઘલું હતું, અમે રઘો કહીએ સમજા, એ કે આ રઘાભાઈ સુરતથી વધારેલા છે ને, એ વિદ્વાન વ્યક્તિ છે. તા તો વીરપુરના ચાર પાંચ જણા હતા ને એ રઘાભાઈની સામું જોતા હતી. રઘાભાઈ તમે વિદ્વાન છો? હે વિજુભાઈ એને વિનંતી કરો, આપણે તો ક્યારેય રોજ બોલતા હોય ને ક્યારે ના બોલીશ, એને કયો બે શબ્દ બોલે? વિદ્વાન વ્યક્તિ છે આપણી વચ્ચે, કયો બે શબ્દ બોલે? એ કે ન બોલે તો. ન બોલે તો વિદ્વાન છે, બાકી બોલશે એટલે પથારી ફેરશે. હમણાં જમાયત ઉઠાડી છે આખી, બોલશે ન બોલે તો એમ. એને પછી પૂછ્યું, ભાઈ તમે આમ ભલે ક્યાં જાવ છો બેન? જાવું છે, જાવું છે, ભલે તમે ગોંડલના પૂર્વ મેયર છે, વધાવો તાળીઓથી. બેન ભાઈ ગયા, બોલો બાબો નાનો છે, અમારે બેબી છે, કેમ અમે નીકળી ન ગયા? મહેમાન છે એમ ખોટું ન લાગે એટલે આપણે વાત કરીએ, કોઈ કહેતા નહીં પાછા ગોંડલ બાજુ નીકળવા નહીં છે, વાળી લેવું પડે. ગમે મને ઘણા કે પારસભાઈ તમે ગમે વાત બોલી નાખો, વાળી કેમ લ્યો? મેં કીધું હું ન વાળો તો ગામ વાળી. વાળવું પડે એટલે એને પૂછ્યું, ભાઈ તમે વિજુભાઈ આમ તમારું લગ્ન જીવન એ સુખી ને તમે ભલે આમ અત્યારના શિક્ષકોનો પગાર નથી હોતો એટલો, તમે જૂના પિયનમાં છો એટલે પટ્ટાવાળા નોકરી છે, તમારો પગાર ચાજો એમ, તો લગ્ન જીવન એ સુખી અને તમારું બહારનું જીવન સમાજ જીવન એ સુખી, આનું કારણ શું? એ કે ટૂંકમાં જવાબ આપું લાંબુ કરું, એ કે ટૂંકમાં ગયો, એ કે એક લાઈનમાં ખાલી હું જવાબ આપું છું, હું કઈ સ્કૂલમાં જ પટ્ટાવાળો એવું છું એવું નથી. બોલો કેવો ઘેરો ઘા મારો, તમે વિચાર કરો, આપણે તો પછી ઘેરે પટ્ટાવાળા છે. અમારા હર્ષદભાઈ છે એ કઈ આમ કઈ ઓલું છે, હું હર્ષદભાઈ એકથી બાઇક લઈને આટો મારવા નીકળા BRTS. આ જેટલી વાતો થાય ને એક સોશિયલ મીડિયામાં વાતો, બધી જ વાતો નવી છે, આનંદ કરવાનો. હા હા બોલજો. અમે નીકળ્યા BRTS, હર્ષદભાઈ ગાડી હલાવતા હતા, એસી ઉપર કોઈ દી ગાડી આંકે નહીં, અને ગાડી ચલાવતા હતા, હું પાછળ બેઠો હતો, અને એમાં ભેંસ આવી હોય છે ભાઈ, હર્ષદભાઈ હા 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 કરી કાવો માર્યો, પછી અહીંયા ગાય હતી, પાછો માર્યો, પાછો રોદો બૂમ નારણ ઊભા રહી ગયા, અને એટલું બોલ્યા, કુદરતની સિસ્ટમમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે. એટલે સાઈડમાં ઊભી રાખ્યું, તમે ઊભા રહ્યો, બોલો હવે શું ફેરફાર કરવાની જરૂર છે? કે ચકલી ઉડે, મોર ઉડે, પોપટ ઉડે. મેં કીધું રમવાનું છે કે ના ના સાંભળો જ ખરી, પણ મેં કીધું બોલો, કે ચકલી ઉડે, પોપટ ઉડે, મોર ઉડ, પણ મેં કીધું શું છે મને કયો ને જે કહેવાનું, એ કે એ જ કહું છું, ચકલી ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, આ ભેંસ કેમ નહીં ઉડતી હોય? કે તો આ વૈશે નો આવે નહીં કે બોલો, એને એવું કહ્યું. એટલે મેં કીધું તમારું ફરી ગયેલું છે, તમે પાછળ બેહો હું હલાવી લઉં, આ મૂળ તમારે એક રોદો હારો આવી ગયો છે એટલે તમારું કામ નથી કરતું બરાબર. પછી પાછળ બેઠા, એમ આમ ચરકનારાનો અવાજ આવ્યો, એટલે મેં એમ કરીને પાછળ જોયું, મેં કીધું શું થયું? કે કાગડો ચરકી ગયો. મેં કીધું સારું છે ભેંસ નથી ઉડતી. અને પછી ભાઈ જે બોલ્યા છે કે ચકલી ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, પાંધીભાઈ ભેંસ નો ઉડે હોય. હા એને પૂછાતું નથી,
એને પૂછાતું નથી. બોલો, એના એક મિત્ર મેદાન હું ભેગો હતો, લોહી લોહાણ થઈ ગયેલો, શરીરે ગોબા પડી ગયેલો, અને પૂછી લીધું એને, એ કે શું થયું છે? એ કે મને ભેંસ ભટકાણી. એ કે બીજી વાર? કેવો અઘરો જવાબ આપ્યો, બોલો. બીજી વાર અમુક અમુક ટૂંકી વાઇટનો ફટાકડો હોય પછી ફૂટે. 1992માં મારો જન્મ, અને મને બાપુ હજી યાદ છે કે 1994માં હું એક્ઝેક્ટ 2 વર્ષનો થયો હતો. મારી યાદશક્તિ પાવરફુલ એટલી, અને નાનો હતો ને મારું બધું, મને નાનપણ યાદ છે. 1992માં મારો જન્મ, 1994માં હું એક્ઝેક્ટ 2 વર્ષનો થયો હતો, પણ ઘોડિયા સિવાય હું તો નહીં, એ મને યાદ છે. આ ઘોડિયામાં કોક નાખે અને બા અલડા ગાય અને ઊંઘ આવી જાય, અને ઊંઘ કોઈ ઉડાડે તેથી એ પાછું મને યાદ છે. આમ હરખી રીતે આમ વ્યવસ્થિત હાલડું ગાયું હોય, આપણી ઊંઘ આવી ગઈ હોય, અને એ આમ જોવે ઓ માલું પાલચિયું, હું હોઈ ગયો છું, તો એ ઘોડિયાને આમ કરીને આમ દોરીનો ઝાંટકો મારે, અને પછી મારી આમ ઊંઘ ઉડી જાય. અને 2 વર્ષનો હતો ત્યારે હું વિચારતો, હું તમને કહું, ત્યારે હું એમ કહેતો મને શું કામ આ લોકો હોવા નહીં દેતા. હું હોઈ ગયો છું તો આ ઘોડિયાને દોરી ખેંચે છે, આનાથી મોટી આ ધરતી ઉપર ખપાઈટ હોય જ નહીં. એવું વિચારતો, આનાથી મોટી ધરતી ઉપર મોટી ખપાઈટ જ નહીં, એમ આ માસીથી મોટી કોઈ ખપાઈટ છે જ નહીં. અને પછી થોડાક મોટા થયા, નિશાળાઈ ગયા, વાક વગેરેના સાહેબ લાફો ખેંચી લેતા. આવું મેં કીધું, દોરી ખેંચવા વાળા કરે, સાહેબ જે લાફો ખેંચે છે ને આનાથી મોટી ખપાટ હોય જ નહીં. અને પછી થોડાક મોટા થયા તો પતંગ સગાવવા ધાબે જતા, બધું નાનપણ, અને સામે ધાબાની અંદર પતંગ ખેંચી લે, જ્યાં હજી આકાશમાં જાય ત્યાં ખેંચી લે, ત્યારે એમ થાય આનાથી મોટી કોઈ ખપાટ નથી, ધાબામાં છે આનાથી મોટી કોઈ ખપાટ જ નથી. અને પછી હોસ્ટેલમાં, અમરેલી હોસ્ટેલમાં ભણ્યો, પટાવાળા જયંતિલાલ આવે એનથી ઉઠી નહીં, પછી ગૃહપતિ પ્રફુલ્લ ઠાકર આવે, ધોમે ધોમ ટાઈટ હોય, ટાઈટની કોઈ આમ વાત ન હોય એવી ટાઈટ હોય, ને ગોદડું ઓઢું હોય અને ગોદડું ખેંચે. મેં કીધું આ દોરી કરતા ગોદડું ખેંચવા વાળો પ્રફુલ્લ ઠાકર, આનાથી મોટી કોઈ ખપાઈતી નથી. આ મોટા થતા ગયા, કલાકાર બન્યા. ત્રણ કલાકાર હોય, ત્રણ કલાક હોય, અને પેલા 2 જણા બે જાય ને 3 કલાકમાં ભૂંડીઓ વાળજે. આપણે પછી એમને 2 વાગણું છે, આપણે શું કામ આવ્યા તો એ જ આપણને ન ખબર. અને પછી 2 જણાને સામું જઈને મનમાં એમ થાય આ ધરતી ઉપર આનાથી મોટી ખપાટ હોય. દોરી ખેંચવા વાળો હારો, લાફો ખેંચવા વાળો હારો, આ રાઉન્ડ ખેંચી જાય. થોડાક રૂપિયા આપ્યા ભગવાને, ડાઉન પેમેન્ટ ભરીને ગાડી લીધી, હપ્તા 52 થયા, અત્યારે એટલી ખબર પડી આ બધા કઈક ને કઈક ખેંચતા હતા, તેની પાસે કારણ હતા. આ બધા કરતા, આ બધા સારા છે, એની પાસે કારણ હતા. પણ આ ધરતી ઉપર મોટામાં મોટી જો કોઈ ખપાઈટ હોય તો ટાંટિયા ખેંચવા વાળા છે, આનાથી મોટી કોઈ ખપાઈટ છે જ. માણા થઈ અને માણાના જે ટાંટિયા, આ અત્યારે સમજાવું કે એ બધા તો કારણમાં કઈ ખેંચતા, આ તો મારા બેટા વગર કારણે. કાલ હવારે હવે પારસ બાંધી અમારા ગામની અંદર કાલ હવારે શેડા કાઢતો, લે હવે અમારા કમલ પારખમાં જ રહેતો ત્યારે શેડા અમારી સામે કાઢતો, લે અમારે કમલ પારખમાં રહેતો હોય તો ન્યા શેડ આવ્યા હોય તો મારે મુંબઈ કાઢવા જવું, મારે ક્યાં કાઢવા જવું? એક જણો કરિયાણા દુકાને ગયો, કે લક્ષ સાબુ છે? કે હા. લાઇફબોય સાબુ છે? કે હા. તમારે કયો જોઈશે? એ કે મારે 1 કિલો ખાંડ જોઈશે, પેલા તું સાબુ તોડીને હાથ ધોઈ લે, આંગળી નાકમાં છે. હોલસેલમાં પાડો તાળીઓ પાડી, છૂટક નહીં, બધા હોલસેલના વેપારી.
તમે વિચાર કરો કે નરેન્દ્રભાઈ મોદીનો સૂટ અમારા સુરતના ઉદ્યોગપતિ લાલજીભાઈ ઉગામેડી, એને 4 કરોડ 32 લાખ રૂપિયા લીધો નરેન્દ્રભાઈ મોદીનો સૂટ. આવું મને રાકેશ કહેતો. મેં કીધું તો પણ શું છે, લીધો જ લીધો કે પણ મારા ઘરના શાર પેન્ટ કાઢ્યા, તપેલી નો આપી કોઈ તપેલી એનો સમય હાલે છે, આપણો તબલા માં હાલે છે, વગાડો. એટલે મેં મારી 4 લાઈન માં બહુ સરસ લખ્યું છે કે નસીબ નો સૂરજ વિગો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, નસીબનો સૂરજ ઉગ્યો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. મારો ને તમારો જે સમય સ્ટાર્ટ હારો થાય ને તેથી આપણે જાહેરાત ન કરવી પડે. ગામ વાતો કરે ફલાણા ભાઈ માથે જલારામ બાપાના બધા હાથ છે, આપણે એડવર્ટાઈઝ ન કરવાની હોય. એટલે પણ અહીંયા સુધી પછી આગળ જાય એ જલારામ બાપાની સંતોની કૃપા હોય તો આગળ જાય છે, પણ 99% લોકો આમાં ભટકે છે કે નસીબનો સૂરજ વિગો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. ત્યાં તો બાબુ નશો એવો ચડ્યો કે બ્રહ્માંડનો માલિક સમજી બેઠો પોતે. ત્યાં તો નશો એવો ચડ્યો કે બ્રહ્માંડનો માલિક સમજી બેઠો પોતે. બસ પાંધી, ત્યારથી આપણો દિવસ નારાજ છે ને અંધારી રાત થઈ જેથી હું તમે કોઈ પણ કાર્ય કરીએ કુટુંબની અંદર સમાજની અંદર કોઈ પણ કાર્ય કરીએ તેથી આપણને એમ થાય ને. તમે વિચાર કરો, શાસ્ત્રની અંદર એવું લખ્યું છે, સન્માન તમને કોઈ કરે છે ને તમે સ્વીકારો છો એમાં કોઈ વાક નથી, શાસ્ત્રની વાત છે. એમાં તો તમે કોઈના સન્માનને સન્માન સ્વીકાર્યું, પણ સન્માન લેવું, સન્માનની ભૂખ શું છે અને સન્માન લેવાની ભૂખ જે હોય ને એનું લેવલ શું છે, એ લેવલની હું તમને વાત કરું છું. કે શાસ્ત્રની અંદર વેદની અંદર લખેલું છે, આખા ગામનું મળ છે ને ભૂંડ ખાય, અને ભૂંડનું જે મળ નીકળે ને એનું જે લેવલ છે ને એ સન્માનની ભૂખનું લેવલ બરાબર છે. એટલું ખરાબ છે સાહેબ, એટલું સન્માન લેવાની જે ભૂખ હોય ને એટલી ખરાબ છે. કોઈ તમને આપે ને સ્વીકારી લો એ વાત અલગ છે, બાકી સન્માન લેવાની ભૂખ એટલી ખરાબ છે જેટલું મળનું મળ જે ખાય એનું મળ નીકળે એ લેવલ છે. નસીબનો સૂરજ વિગો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ, ત્યાં તો નશો એવો ચડ્યો કે બ્રહ્માંડનો માલિક સમજી બેઠો. બસ વાંધી, ત્યારથી દિવસ નારાજ છે ને અંધારી રાત થઈ ગઈ. જેથી મને હવે આ દિવસ હોય કે સૂર્ય થોડો અસ્ત થાય, સૂર્ય કોઈ દી અસ્ત થતો જ નથી, અહીંથી અસ્ત થઈને અમેરિકામાં હોય એ તો અસ્ત, એ અસ્ત થઈ જાય તો આપણે અસ્ત ન થઈ જાય. ચંદ્ર કોઈ દિવસ નથી થતો, દિવસ રાત છે નહીં ભાઈ, આ તો વ્યવસ્થાના ભાગરૂપે બ્રહ્માંડનું એક વ્યવસ્થાના ભાગરૂપ, બાકી સૂર્ય કોઈ દિવસ ન થાય ભાઈ. દિવસ અને રાત એ છે મારી દ્રષ્ટિએ, મારી સમજણ પ્રમાણે, ટૂંકી બુદ્ધિ પ્રમાણે, મહાપુરુષો બેઠા છે, ક્યાંય મારે બોલવામાં ચૂક થાય તો હું માફી માગું છું. મારી દ્રષ્ટિ પ્રમાણે કે જે દિવસે તમારા જીવનથી લઈ અને સમાજ સુધીના જેટલા પ્રયોગો તમારી અરે થતા હોય, તમે જેની સાથે સંકળાયેલા હોય અને તમે તમારા માધ્યમથી જેટલી જેટલી વસ્તુ થઈ રહી છે એમાં જેથી તમને એમ થઈ ગયું ને આ હું કરું છું તેથી સમજવાનું તમારી રાત થઈ ગઈ, અને જેથી એમ થઈ ગયું ને આ તો પરમાત્મા કરે છે સમજવાનું તમારો દિવસ ચાલુ થઈ ગયો. હું પણ કાઢવા હેલો મારો સાંભળો ને રણુજાના રાજા, હુકમ કરો તો પીર જાત્રા ઉઠાય. પીર હુકમ કરવા આવે કે તમારે જાત્રા જવાનું છે? હુકમ કરો સાહેબ, જેથી અંદરનો હું મોટો થાય ને તેથી બહારના હું નું પતન થાય, જેથી અંદરનો હું મોટો થાય તેથી બહારના હું નું પતન થાય. સમય સમયની વાત છે, જેથી સાહેબ સમય હારો હોય ને સાહેબ. 20 વર્ષ જે વ્યક્તિ પાકિસ્તાનની અંદર પરવેઝ મુશરફ, 20 વર્ષ જેણે રાજ કર્યું, હે, એની બોલી ઉપર એની ચાલી ઉપર પાકિસ્તાન જે પાકિસ્તાન પાસે કરાવવું હોય પરવેઝ મુશરફ કરાવે. 5 દિવસ પહેલા એ જ પરવેઝ મુશરફને ફાંસીની સજા ફટકારવામાં આવી. સમય ફરવાની વાત છે ભાઈ,
સાહેબ જેના પ્લેન, જેના નામના પ્લેન, એને 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 કિંગ ફિશર જેના નામનું, જેના પોતાના પ્લેન, એની પાસે પાસપોર્ટનો વેત નથી. હાલમાં એની પાસે પાસપોર્ટનો વેત નથી, જેના પોતાના પ્લેન છે એનો. સદામ હુસેન વિશ્વ ઉપર રાજ કરે, ફાંસી થઈ ગઈ. જે દિવસે ચિદમ્બરમ ગૃહપ્રધાન હતા, તે દિવસે અમિત શાહ ને ખોટા કેસમાં તડીફાર કર્યા હતા. આજે અમિત શાહ ગૃહપ્રધાન છે, ચિદમ્બર તડીફાર. સમયની વાત છે ભાઈ, આ સિક્કો તમારો ક્યારે બદલે આમાં કઈ નક્કી છે? બધું એના હાથની વાત છે સાહેબ. ગધેડાને એક સેકન્ડમાં સુલતાન બનાવી દે, સુલતાન ને એક સેકન્ડમાં ગધો બનાવી દે, એના હાથની વાત છે ભાઈ, એના હાથની વાત. ટ્રેક્ટર કંપનીનો એક માલિક હતો ફોરેનની અંદર, અને એન્જો ફરારી, ફરારી ગાડીનો માલિક એન્જો ફરારી, એની પાસે જઈ અને એન્જો ફરારીને કીધું કે મારે ગાડી જોતી છે, અને ફરારી ગાડી આપી. એની અંદર ગેરમાં કંઈક મિસ્ટેક હોવાથી એ પાછો ટ્રેક્ટરનો માલિક ફરારી કંપનીના ગાડીને માલિકને ફરિયાદ કરી, અને ત્યારે એની મજાક ઉડાડી એણે એન્જો ફરારીએ. એ કે તમે એક કામ કરો, તમે ટ્રેક્ટર જ હલાવો, તમારા ગાડીઓ તમારે તમારા લાયક નથી, તમે ટ્રેક્ટર હલાવો. અને એણે ગાંઠ મારી દીધી કે ઊંચામાં ઊંચી કોઈ આ તારી ગાડી છે ફરારી છે, કદાચ બીજી કોઈ કંપનીની ગાડી હોત તોય હું એમ કહેત કે આ ગાડી હું લઈ આવું, તું જો એમ. તારી ગાડી વિશ્વમાં ઊંચામાં ઊંચી ફરારી ગાડી છે, તને કેવું હું. એણે કીધું નહીં, અને એ માણાએ એક એવી કંપનીની સ્થાપના કરી, અને વિશ્વની અંદર ફરારી કરતાં પણ ઊંચી ગાડી એણે બનાવી. એ ગાડીના માલિકનું, જે માલિકે બનાવી એ ગાડીનું મોડલ લેમ્બોર્ગિની સાહેબ, એ લેમ્બોર્ગિની કંપનીનો માલિક છે. સમય ફરતા વાર ન લાગે. અમિતાભ બચ્ચને એરોપ્લેનની અંદર મુસાફરી કરતા હતા, ત્યારે એની બાજુમાં એક વૃદ્ધ વડીલ આવીને બેઠા, અને અમિતાભ બચ્ચન એના મોજમાં, એને આમ પાછો વેમ કે ભાઈ બધા મને ઓળખે, એનો જ્યારે સિતારો પાછો એમ, એટલે બોલો અમિતાભ બાજુમાં જોવે, કાકાની સામે જોવે, કાકા બુક વાંચે, કાકા હમુ નો જોવે. એટલે પછી બોલાવ્યા કાકાને, કાકા તમે બોલિવૂડની પિક્ચરો જોવો છો? ક્યારેક. આવો જવાબ દીધો, ક્યારેક. અચ્છા, પાછા બુક વાંચવા માંડ્યા, ઉઈ ગયા, આરામ કરી લીધો. છૂટા પડતા હતા પછી અમિતાભથી રહેવાનું નહીં. એને હું કહી તો દઉં કે હું તમારી બાજુમાં બેઠો છું, અમિતાભ બચ્ચન છે, હું કહી દઉં, તેનાથી રહેવાનું નહીં. આમ બાવડું પકડી અને કીધું, કાકા નાઇસ ટુ મીટ યુ, મુસાફરી સારી બહુ સાથે થઈ, અને હું અમિતાભ બચ્ચન છું, એવું અમિતાભે કીધું. એટલે એણે હાથ મિલાવીને કીધું એ કે નાઇસ ટુ મીટ યુ, એ કે જમશેદજી ટાટા, સીતારામ. લ્યો, 3 કલાક ઈ મુસાફરીમાં વેમ માર્યો, પૂછી લીધું હોત તો તમારું નામ શું છે એમ, અત્યારે ટાટામાં ક્યાંક ભાગીદાર હોત. મૂળ વેમ મારી નાખે, આપણો વેમ જે છે ને એ ખોટો વેમ પાછો એમ. એટલે વાત બધી એ છે, સમજા. પણ કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે, કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી શકીએ આટલું થાય તો ઘણું છે. કે કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે, કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી શકીએ તો પણ ઘણું છે. અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ તાજ બનાવવું, અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ તાજ બનાવવું, પણ એની હાજરીમાં બેફામ દિલ પર પ્યાર થાય તો ઘણું છે. એની હાજરીમાં બેફામ દિલ પર પ્યાર થાય તો સાહેબ, મરેલાની ઠાઠ ને કાંધ દેવા બધા આવશે, જીવતા કોઈ કોઈની આંગળી ક્યાં પકડે છે? મરેલાની ઠાઠ ને કાંધ દેવા બધા આવશે. પીઠ પાછળ આંસુઓ જ્યાં ખડખડાટ હસતા હોય ત્યાં ફિદા થઈને શું કામ છે? જ્યાં પીઠ પાછળ આંસુઓ જ્યાં ખડખડાટ હસતા હોય ત્યાં ફિદા થઈને શું કામ છે? સત્ય વગોવાય છે, ખોટા ખુશામત ખુલ્લેઆમ છે. શું વાત કરું ન્યાયી જમાનાને પાંધી, શું વાત કરું ન્યાયની આ જમાનાને, જ્યાં ન્યાયાલયમાં પડેલી ગીતા પણ ગુલામ છે. શું વાત કરું ન્યાયની, તારી ધર્મની ફરકાવેલી ધજા હવે ફાટે છે પ્રશ્ન, તારી ધર્મની ફરકાવેલી ધજા હવે ફાટે છે કૃષ્ણ. તું આવ અહીંયા, હવે તારું કામ છે, તું આવ અહીંયા, હવે તારું કામ.
આ વાત છે. બધા કેટલા બેઠા છે યુવાનો બધા એમ, જેટલા જેટલા બહુ દાંત કાઢે છે ને એ બધા કુવારા. અમારે અહીંયા તો બહુ તમે આઝાદ છો, હું તો ગાંધીનગરની કોઈ વાત જ નથી કરો, કારણ કે હું પાછો ઘરે કહીને આવ્યો છું, ગાંધીનગરથી પાછો આવીશ. હવે સુરતની અંદર કપલમાં પ્રોગ્રામ હોય, બે માણા બાપુ બેઠા હોય એમ, અને પુરુષ તો કેવો ફાટી ગયો છે અત્યારે, બૈરાથી એવો બીવે છે. અહીંથી હું એટલો મસ્ત જોક્સ કરું, મને વિશ્વાસ હોય આમ દાંત બધા કાઢશે એમ. અને તમે બધા દાંત કાઢો છો, બાકી અમે અમુક અમુક પ્રોગ્રામની અંદર જઈએ છીએ ને એમાં પાંચ દસ જણા એવા હોય કે બધા દાંત કાઢે, એ પાંચ દસ કાઢતા જ ન હોય, પણ અમને એનો અફસોસ નહીં હોય, કારણ કે અમે એમ સમજીએ ને સર્કિટ જ નથી, એને સર્કિટ ફિટ કરી જ નથી. અને જે વ્યક્તિ દાંત ન કાઢતો હોય એની ઉપર કોઈથી ભરોસો ન કરતા, એને સમાજનો પ્રમુખ તો કોઈ દી ન બનાવતા. દાંત ન કાઢતો હોય એને કોઈ દી સોસાયટીનો પ્રમુખ ન બનાવો, એને કોઈ દી પાડોહી ન બનાવો, એને કોઈ દી વેવાય તો બનાવો જ નહીં. બધી માતાઓ બહેનો અહીંયા બેઠી છે, મારી બહેનોને બે હાથ જોડીને વિનંતી છે, પ્રોપર્ટી પછી જોઈજો, ધંધો શું છે એ પછી જોઈજો, ખાનદાન પછી જોઈજો, જોઈજો ખરી પણ પછી જોઈજો, જોઈજો પણ પછી જોઈજો, પણ મુંડાને પહેલા એ જોઈજો કે આ દાંત કાઢે છે. કારણ કે હોગ્યું મોઢું લઈને તમારી પાસે બેસે ને તમારી જિંદગીની પથારી ફેરવી નાખે. મીંઢા માણા કરતા દરિયા કાંઠે બેહવું, ઓલો માણા મીંઢો બેઠો હોય ઓલો દરિયો ઘૂઘવાટા તો કરે, એ તો ગાજે. પાછા ખોટા દાંત કાઢે એની ઉપર ભરોસો ન કરો. ટેમ્પરરી, એકચ્યુઅલી આમ છે ને તેમ છે ને, એની ઉપર યારે ભરોસો ન કરવો. સુરતની અંદર 20 વર્ષ પહેલાં અમારે ગોવિંદ ભગત ને સૌજીભાઈ બધા હીરાની અંદર આવ્યા, ત્યારે ઈવડા અત્યારે કંપનીના માલિક બની ગયા છે ને, એની આરવાર જેટલા ઘાટ કરતા હતા એ જ ઘાટ કરે છે હીરામાં, ડાયમંડમાં. અને એક દી અમે બેઠા બેઠા વિચારતા, મેં કીધું આ બધા અહીંયા કંપની બનાવી ચૂક્યા હોત ને તો 500-500 કરોડના સુરતવાળાના બેલ્જિયમની અંદર બંગલા હોત, અને ટુ વ્હીલ આ ટ્રાફિકનો કોઈ સુરતમાં પ્રશ્ન ન રહે, કેમ કે ટુ વ્હીલ ફોર વ્હીલ જ ન હોત, ઘેરે ઘેરે હેલિકોપ્ટર હોત. ધર્ષદભાઈ મને કે તો દેહમાં જયારે હેલિકોપ્ટર લઈને પરિવાર સાથે જાય ને તો એમાં હારો પાનનો ગલ્લો હોય ને, અહીંયા 20 ફૂટ ઊંચું હેલિકોપ્ટર રાખી અને ઠેલે ઘા કરીને એમ કે 15 પાર્સલ આપો તો માવા. મેં કીધું એવું થોડું હોય, એ કે એટલે તો નથી. એક જણાને માણાને દારૂ પીવાની તલબ ઉપડે, માવો ખાવાની તલબ ઉપડે, એક જણાને અડધી રાતે નક્કી કર્યું કાલ હવારમાં ઉઠવું એટલે સેવા કરવાની તલબ ઉપડી, બપોરે ભર બપોરે સેવા કરવા નીકળો, છે કોઈ સેવા રાઈટ નાખો, બપોર વળતર તડકો એવો, પણ જે દિવસે આપણે ટિકિટ લીધી હોય ને તેથી ટીટી નો આવે, ટ્રેનમાં આપણે ટિકિટ લીધી તેથી ટીટી નો આવે. સેવા કરવા નીકળો કોઈ સેવાનું પૂછ્યું નહીં કે ગાંડો લાગે, પછી તલબ ઉપડેલી ક્યાંક સેવા તો કરવી કે નહીં. એમાં સુરદાસ ઊભા હતા સામે કાંઠે, ના આ ભાઈ આ કાંઠે ઊભો હતો, એ કે આને રોડ ટપ્પો છે, રોડ ક્રોસ કરવો છે, અને સુરદાસને રોડ ટપાડી દીધો. અને એમાં એક જણા એને મળ્યો, એ કે લ્યો નેપકિન પાણી રૂમાલ પરસેવો રેબજેબ તમે થઈ ગયા, આટલો બધો પરસેવો કપડાં ભીના થઈ ગયા તમારા, હાંફી ગયા તમે, હે આટલો બધો પરસેવો વેળો ને તમને આટલો બધો ઠાકોડો લાગ્યો. આ સુરદાસને રોડ ક્રોસ કરાવવામાં ધડકો તો જોવો, એ કે સુરદાસને રોડ ક્રોસ કરાવવામાં મને ઠાકોડો નથી લાગ્યો, એ કે તો એ કે એને ક્યાં રોડ ક્રોસ કરવો હતો. ટહેડી લીએ એવો બોલો, આવી સેવા નો કરવી. એક જણો મને કે લગ્ન કરવા હોય તો 45 વર્ષે કરવા, કેમ
45 વર્ષે કરવાય કે કેમ? એ કે 45 વર્ષનું પાત્ર થાય એટલે એને જિંદગીનો બધો અનુભવ થઈ ગયો હોય, સારા નરવા, સુખ દુઃખ, સત્ય શું છે, અસત્ય શું છે, એટલે પછી આપણે કોઈ રામાયણ નહીં. મેં કીધું એ વાત તો સાચી છે, પણ મેં કીધું ભાઈ 45 વર્ષે કર્યા અને પછી ભંગાણા તો તો મને કે લાંબુ ક્યાં બાકી કાપી કાઢવાનું. એક ભિખારી હતો ને, એમાં શેઠ નીકળ્યા મોટી ગાડી લઈને, એ કાંઈ આપો તો શેઠ ને મોજ આવી ગઈ, 10,000 નું બંડલ હાથમાં મૂકી દીધું. એટલે ભિખારી ઈમાનદારી કે તમે શેઠ છો હું ભિખારી છું, પણ મારા પ્રામાણિકતાને બહુ જબરજસ્ત છે હોય કે હા, એ કે શું મારે 10,000 રૂપિયાની જરૂરી નથી, મારે 1,000ની જ જરૂર છે, કે તમે આ ખોટા, તમે 10,000 9,000 પાછા રાખો. ઓલો એની ઉપર વારી ગયો, વાહ ભિક્ષુક થઈને ખાનદાન માણા, ઓહો હો, એ કે ખરેખર તું હારા ઘરનો માણા છો, ના ભિખારી બન્યો છો, મને તારા સંસ્કાર જોઈને એવું લાગે છે કે તું પહેલાં શું કરતો, એ કે હું બહુ મોટો શેઠિયો હતો, એ કે તું એ કે ભિખારી થઈ ગયો, કેમ થઈ ગયો, એ કે બસ આમ મારે ઘણા સમયથી કમી જલા આવવાની ઈચ્છા હતી, પણ ભેગું ન થતું, પણ કમી જલા અહીંયા આવી ગયું. એટલે બસ જય સિયારામ બાપા. પણ મારે વાત એ હતી કે સમય, સમયની વાત છે મારા વાલા, કે સમય જ્યારે માણસનો બદલાય ત્યારે પલટો લાગી જાય. અને જિંદગીની અંદર છે ને મિત્રો હંમેશા બૂટ જેવા રાખજો, જિંદગીમાં મિત્રો હંમેશા બૂટ જેવા રાખજો કે ક્યારેય પગમાંથી નીકળે જ નહીં. ચપ્પલ જેવા કોઈથી ભાઈબંધો રાખવા નહીં, કારણ કે એ છાંટા ઉડાડે, કદાચ નહીં ઉડાડે તોય ડટિયું નીકળી જાય. એટલે જ્યાં સુધી બૂટ જેવા ભાઈબંધ ન મળે ત્યાં લગી ચપ્પલની ડટિયું જેવા ભાઈબંધો આરે રહેવું નહીં. મિત્રો તો રબર જેવા હોય સાહેબ, રબર જેવા અને સંચા જેવા હોય, જરૂર પડે ને ત્યારે આપણી ભૂલને ભૂસી પણ નાખે અને છોલી પણ નાખે, ધારદાર બનાવી અને સાચું લખાવી પણ નાખે, એને મિત્ર કહેવાય, એને ભાઈબંધ કહેવાય. હાથતાલીના ભાઈબંધ એને ભાઈબંધ ન કહેવાય. પ્રતિષ્ઠા અને પદવી અને તમારો મોભો જોઈ ને તમારી બાજુમાં ઊભા રહી જાય એને ભાઈબંધ ન કહેવાય. મિત્ર કોને કહેવાય સાહેબ? કૃષ્ણને સુદામા હોય ને એને મિત્ર કહેવાય. કૃષ્ણને કૃષ્ણ એટલા માટે કહેવામાં આવે છે કે સુદામા જ્યારે બહાર ઊભા હતા ને કોઈ સમાચાર દીધા કે સુદામા આવ્યા છે, ત્યારે કૃષ્ણએ સુદામાના પગ ધોઈને પાણી પી લીધું હતું સાહેબ. એને જોયું નહોતું, પોરબંદરનો ગરીબ બ્રાહ્મણ છે એને નહોતું જોયું, એને ખાલી એટલું જોયું હતું કે મારી આંગણે મારો મિત્ર આવ્યો. સાહેબ તમે ગમે એવા રાજા જેવા હોય, પણ તમે રાજા તો ત્યારે જ કહેવાવ કે તમારો, તમારે આંગણે, તમારી પાસે તમારો નાનપણનો કોઈ ભાઈબંધ આવે અને ગરીબમાં ગરીબ હોય અને એના પગ ધોઈને જો પાણી પીવાની તમારામાં તેવડ હોય ને તો તમે રાજા કહી શકો. તમે કહેવા મોટું હોવું જરૂરી નથી, મોટા એ હોવી એ જરૂરી છે.